हेलो फ्रेंड्स, हूँ मिहिर पटेल। आपणे यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आ वीडियो में आप धोरण 11 विषय इकोनॉमिक्स जेनु चैप्टर नंबर 8 आर्थिक सुधाराओ। तो आ वीडियो में आप जे पारिभाषिक शब्द है आ चैप्टर में आवनारा जे शब्दों तो तेनी विस्तृत चर्चा करीशुं। तो सौ प्रथम है आर्थिक सुधारा। तो आर्थिक सुधारा कोने कहेवामां आवे छे? तो राज्यना नियंत्रण वाली अर्थव्यवस्था में आर्थिक क्षेत्र नियंत्रणों क्रमशः हरवा करवानी प्रक्रिया ने भारत में आर्थिक सुधारा तरीके ओळखवामां आवे छे। शुं छे आर्थिक सुधारा एटले? तो राज्यना नियंत्रणवाळी अर्थव्यवस्था में आर्थिक क्षेत्र नियंत्रणों क्रमशः हरवा करवानी प्रक्रिया ने आर्थिक सुधारा कहेवामां आवे छे। एटले के सरकारना हस्तक कोई उद्योगों होय तो ए उद्योगों सरकार कोने वेची देशे? तो प्राइवेट એટલે કે ખાનગી ક્ષેત્રને વેચી દેશે। તો સરકારના જે નિયમો હોય છે, જે સરકારને હસ્તક હોય છે ઉદ્યોગો, તો એની શેર વેચીને ખાનગી ક્ષેત્રમાં જે આપી દેવામાં આવે એના જે નિયંત્રણો છે આર્થિક ક્ષેત્રના, તો એ નિયંત્રણ હરવા કરવાની જે પદ્ધતિ છે તો એને શું કહેવામાં આવે છે? આર્થિક સુધારા કહેવામાં આવે છે। હવે આર્થિક સુધારા કઈ રીતે થઈ શકે? તો ખાનગીકરણ દ્વારા થઈ શકે, તેવી જ રીતે વૈશ્વિક રીતે વૈશ્વિકીકરણ રીતે થઈ શકે, તો એ આર્થિક સુધારા થઈ શકે। હવે ત્યારબાદ શબ્દ છે ઉદારીકરણ। તો આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે, ઉદારીકરણ એટલે શું? તો ઉદારીકરણ એટલે રાજ્ય અંકુશ અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિયંત્રણનું સ્વાતંત્ર્ય બજાર પરિબળ દ્વારા આર્થિક નિર્ણયોને વ્યાપ વધે તે પ્રક્રિયાને ઉદારીકરણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે ઉદારીકરણ એટલે? તો રાજ્ય અંકુશ એટલે કે રાજ્ય સરકારના હાથમાં હોય એવી અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસોને પ્રવેશવાની છૂટ આપવામાં આવે છે, વ્યક્તિગત નિયંત્રણનું સ્વાતંત્ર્ય બજાર પરિબળ દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે તે પ્રક્રિયાને ઉદારીકરણ કહેવામાં આવે છે। એટલે કે સરકારના હસ્તક જે ઉદ્યોગો હોય તો એ ઉદ્યોગોમાં ખાનગી સાહસોને પ્રવેશવાની છૂટ આપવામાં આવે છે, અને વ્યક્તિગત રીતે નિયંત્રણવાળું જે બજાર ઉદ્ભવે તો તેને શું કહેવામાં આવે છે? ઉદારીકરણ કહેવામાં આવે છે। એટલે કે ઉત્પાદકો, મૂડીરોકાણકર્તાઓ માટે નિયમો હળવા કરી વિદેશી જે મૂડીરોકાણ છે તો એમને પ્રવેશવાની છૂટ આપવામાં આવે તો એને ઉદારીકરણ કહેવામાં આવે છે। એટલે કે સરકારના હસ્તક જે નીતિ નિયમો હોય તો એમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપવામાં આવે છે, વિદેશી મૂડીરોકાણ કરતી જે સંસ્થા છે તો એમને પણ પ્રવેશવાની છૂટ આપવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પારિભાષિક શબ્દ છે ખાનગીકરણ। તો ખાનગીકરણ એટલે શું? તો ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ। શું છે? તો ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ એટલે કે જે શેર હતા પહેલાં સરકારના હસ્તક હતા, સરકાર દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવતું હતું, તેનું સંચાલન કરવામાં આવતું હતું, પરંતુ સરકાર દ્વારા કોઈ ખાનગી કંપનીને તેના શેર વેચી દેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ખાનગીકરણ કહેવામાં આવે છે। ઉદાહરણ જોઈએ તો BSNL જે કંપની છે તો એ પહેલાં સરકારના હસ્તક હતી, પરંતુ એના શેર જે હતા હવે એ ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ખાનગીકરણ કહેવામાં આવે છે। ત્યારબાદ છે વૈશ્વિકીકરણ। તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુ ને વધુ સાંકળવાની પ્રક્રિયા। શું છે વૈશ્વિકીકરણ? તો વૈશ્વિકીકરણ એટલે જે દેશનું અર્થતંત્ર છે તો એને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વૈશ્વિકીકરણ। એટલે કે અન્ય દેશો જે છે તો તેમની સાથે વેપાર કરવામાં આવે તો એ વૈશ્વિકીકરણ, એટલે કે દેશનું જે અર્થતંત્ર છે તો એ વિશ્વના અર્થતંત્ર સાથે વધુ ને વધુ સાંકળવાની ક્રિયાને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે। ત્યારબાદ છે વિમૂડીકરણ। તો વિમૂડીકરણ આ તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે વિમૂડીકરણ એટલે શું? તો વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે છે। આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચે તેને વિમૂડીકરણ કહેવામાં આવે છે। એટલે કે પહેલાં જે શેર હતા તો એ સરકારના હસ્તક હતા, એ ઉદ્યોગો સરકારના હસ્તક હતા, પરંતુ સરકાર શું કરશે? તો સરકાર જે પોતાના શેર છે તો એ ખાનગીકરણને વેચી દેશે, અથવા તો ખાનગી કોઈ પેઢી છે, સંસ્થા છે કે કંપની છે તો એને વેચી દેશે
તો એને શું કહેવામાં આવે છે? વિમૂડીકરણ કહેવામાં આવે છે. હવે આ વિમૂડીકરણ છે તો એ બે રીતે થાય છે, બે પ્રકારમાં થાય. 51% થી વધુ શેર ખાનગી ક્ષેત્રને આપી દેવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? તો મોટા પાયે વિમૂડીકરણ કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર છે કે 51% થી ઓછા શેર વેચે તો તેને શું કહેવામાં આવે છે? તો વિમૂડીકરણ કહેવામાં આવે છે. એટલે કે 51% થી ઓછા, એટલે કે સરકાર પાસે 49% શેર હશે અને ખાનગી ક્ષેત્રને 51% શેર વેચવામાં આવે તો આ વિમૂડીકરણ કહેવામાં આવે છે. અને વિમૂડીકરણ વધારે એટલે કે મોટા પાયાનું વિમૂડીકરણ કોને કહેવામાં આવશે? તો 51% થી વધારે, એટલે કે ખાનગી ક્ષેત્રનું ઉદાહરણ તરીકે 70% શેર ખાનગીકરણને આપી દેવામાં આવે અને 30% જે શેર છે તો એ સરકાર પોતાના હસ્તક રાખે તો એને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો હાલના સમયમાં જે એરપોર્ટ છે તો એરપોર્ટની સાચવણી માટે, જાળવણી માટે સરકાર દ્વારા જે ખાનગી કંપની છે તો તેમને એરપોર્ટ આપી દેવામાં આવ્યા છે તો એને શું કહેવામાં આવે છે? વિમૂડીકરણ કહેવામાં આવે છે. ત્યારબાદનો શબ્દ છે ઇજારાશાહી નિયંત્રણ ધારો. તો ઉદ્યોગોને ઇજારો સ્થાપવા જેટલા મોટા થવાથી રોકવા અંગેનો કાયદો શું છે? ઉદ્યોગોને ઇજારો સ્થાપવા, જે આપણે અગાઉના ચેપ્ટરમાં ચર્ચા કરી છે, ઇજારો કોને કહેવામાં આવે છે? તો એ સ્થાપવા જેટલા મોટા થવાથી રોકવા અંગેનો જે કાયદો છે તો એને ઇજારાશાહી નિયંત્રણનો કાયદો કહેવામાં આવે છે. ઇજારો એટલે કે ફક્ત બજારમાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય તો એને ઇજારો કહેવામાં આવે છે. હવે એ ઇજારો સ્થાપવાથી રોકવા માટેના જે નિયમો અથવા તો જે ધારાધોરણ બનાવવામાં આવ્યા છે તો એને ઇજારાશાહી નિયંત્રણ ધારો કહેવામાં આવે છે. ત્યારબાદ શબ્દ છે સ્પર્ધાત્મકતા અંગેનો કાયદો. તો બજારમાં સ્પર્ધકો વચ્ચેની બિનઆરોગ્યપ્રદ હરીફાઈ રોકવા અંગેનો MRTPના બદલે સ્થપાયેલો ધારો શું છે? તો બજારમાં સ્પર્ધકો અંગે બિનઆરોગ્યપ્રદ હરીફાઈ રોકવા માટે જે કાયદો બનાવવામાં આવે છે તો એને સ્પર્ધાત્મકતા અંગેનો કાયદો કહેવામાં આવે છે. આપણે આની વિસ્તૃત ચર્ચા આવનારા વિડીયોમાં કરીશું. ત્યાર પછીનો શબ્દ છે વિદેશી હુડિયામણ નિયમન ધારો. એટલે કે ઉદ્યોગો દ્વારા વિદેશી હુડિયામણની કમાણી નિયંત્રિત કરતો ધારો તો એને વિદેશી હુડિયામણ નિયમન ધારો કહેવામાં આવે છે. એટલે કે કોઈપણ ઉદ્યોગ છે તો એ વિદેશી હુડિયામણની કમાણી નિયંત્રણ કરતો જે ધારો છે તો એને વિદેશી હુડિયામણ નિયમન ધારો કહેવામાં આવે છે. આ જે તમામ શબ્દ છે તો એને આપણે આવનારા વિડીયોમાં સરળતાથી સમજીશું. આ ફક્ત તમારી જાણકારી માટે છે. ત્યાર પછીનો શબ્દ છે વિદેશી હુડિયામણ સંચાલન ધારો. તો વિદેશી હુડિયામણ સંચાલન ધારો એટલે શું? તો ઉદ્યોગો દ્વારા વિદેશી હુડિયામણની કમાણી નિયંત્રિત કરવાના બદલે તેનું સંચાલન કરવા અંગેનો ધારો. આ બંનેમાં કન્ફ્યુઝન ન થતા, વિદેશી હુડિયામણ નિયમન ધારોમાં શું હતું? તો ઉદ્યોગો દ્વારા વિદેશી હુડિયામણની કમાણી પર નિયંત્રણ કરવામાં આવતા જે ધારો હતા એને શું કહેવામાં આવતું હતું? વિદેશી હુડિયામણ નિયમન ધારો. જ્યારે બીજો શબ્દ શું છે? તો વિદેશી હુડિયામણ સંચાલન ધારો છે. આમાં નિયમન હતું ને આમાં સંચાલન છે. તો ઉદ્યોગો દ્વારા વિદેશી હુડિયામણની કમાણી એટલે કે એની આવકને નિયંત્રણ કરવાને બદલે તેનું સંચાલન, કઈ રીતે આવક વધારવું અથવા તો કઈ રીતે આવક પર કાબુ રાખવો તો એનું સંચાલન કરવા માટે જે ધારો બનાવવામાં આવે છે તો એને વિદેશી હુડિયામણ સંચાલન ધારો કહેવામાં આવે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.